નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશેષ સંસ્કૃતની અંદર આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ ચાર અગિયાર બે હજાર ત્રેવીસની શનિવારના રોજ એ પેપર આવવાનું છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નિવડશે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને ચેનલમાં પણ પહેલી વાર આવેલા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી ધોરણ આઠના તમામ પ્રકારનું મટીરિયલ તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળી રહે હવે આપણે પ્રશ્ન નંબર એકનો હશે જેની અંદર આપેલ વાક્યનો સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે તો મિત્રો અહીંયા તમને એક ફકરો આપવામાં આવશે આ ફકરો છે એ મિત્રો ચાર ગુણનો હશે અને બેઠે બેઠો આ ફકરો છે તમારે લખી દેવાનો છે કોઈપણ પ્રકારના વિરામ ચિહ્ન ભૂલ કર્યા વગર જો તમે બેઠો સારા અક્ષરે સુંદર અક્ષરે લખશો તો તમને મિત્રો ચાર માંથી ચાર ગુણ મળી જશે પ્રશ્ન એક નો બ છે એની અંદર મિત્રો વિકલ્પો છે પહેલો પ્રશ્ન છે અધ્યોદ્ધેભ્ય શબ્દેભ્ય નપુસકલિંગ શબ્દ અસ્તિ તો મિત્રો અહીંયા નપુસકલિંગ શબ્દ કયો છે તો આ ચાર ઓપ્શન છે તેમાંથી નપુસકલિંગમાં આવશે બસ યાનમ બીજું છે નીચેનામાંથી તદ સર્વનામના બહુવચનોના રૂપો ક્યાં છે તો તે તા તાની થશે એના પછી મિત્રો ત્રીજું છે વર્તમાન કાલસે અન્ય પુરુષ એક વચનનું રૂપ લખવાનું છે તો ઈચ્છામી છે એ મિત્રો વર્તમાન કાળનું અન્ય પુરુષનું એક વચનનું રૂપ છે ચોથું છે કવિ કોના માટે જીવન સમર્પિત કરવા ઈચ્છે છે તો દેશહિત માટે પાંચમો મિત્રો પ્રશ્ન છે સા ભ્રમણ ભાષ ધ્રુત્વઃ બદતિ ઈતિ વાક્ય કૃદંતક અસ્તી ચકારક અસ્તી મિત્રો અહીંયા ભ્રમણ ભાષા ધ્રુત્વ વધતી છે એ વાક્ય કૃદનનો કયો પ્રકાર છે તો કૃદન ક્યુ છે તો જવાબમાં મિત્રો આવશે ધૂતવા સંબંધક ભૂતકુદ બરાબર તો એ છે બરાબર ધૂતવા સંબંધક ભૂતકૃદંત છે કૃદંત છઠ્ઠું છે નમઃવતાભ્યમ એ ત્ય સંધિયુક્ત શબ્દ ક તો એનો સંધિ થશે નમસ્તભ્યમ

તો જવાબ આવશે વીણા પુસ્તકમ ચ પ્રશ્ન બે છે એનો અ છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે મિત્રો પહેલો પ્રશ્ન આપણો એવો છે કે એકલવ્ય બાણેહ હ કિમ અકરોત તો જવાબ આવશે એકલવ્ય બાણે હ એકસ્ય કુકુરસ્ય મુખમ અસિવ્યત બીજું છે કસુમે કમ અર્ચામ તો મિત્રો જવાબ આવશે કુસુમેહ વિઘ્ન વિનાશકમ અર્ચમી ત્રીજું છે મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિર અમદાવાદ તો સુરત ગછતી ચોથું છે કુમાર ભુજથી અમદાવાદ જાય છે તો મિત્રો કુમાર ભુજ તમદાવાદ ગછતી પાંચમો છે રમેશ ચ સુરેશ કુત ગછત તો રમેશ ચ સુરેશઃ ફલ વિપણ ગછત અને છઠ્ઠું છે લલિત કલામયી દેવી કી ધારતી તો લલિત કલામયી દેવી વીણા ચ પુસ્તક ધારયતી હવે આપણે બ ની વાત કરીશું જેની અંદર પ્રશ્ન બે નો બ છે આપેલા ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યમાં ફેરફાર કરી વાક્ય ફરીથી લખો અહીંયા મિત્રો આપેલું છે સહ આચાર્ય દ્રોણસ્ય એકામ મૂર્તિ અર્ચયત તો સ્વાબ થાય છે સહ આચાર્ય દ્રોણસ્ય સ એકનું એક થશે અને મૂર્તિ તો મ પાછળ આવશે આનું અને અર્ચયત બરાબર બીજું છે એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરે ચ સહ આગત તો જવાબ થશે એકદા વને ગુરુ દ્રોણ પાંડવે છે રેખાંકિત પદોના મિત્રો સ્થાને કોશમાં પેલા પદનો ઉપયોગ કરી નવા વાક્ય લખવાના છે પેલું છે બાંધવા કુલમ ઈચ્છતી તો ધનમ વસ્ત્રમ કે વિદ્યામ તો મિત્રો જવાબ આપણો જે છે તે આવશે બાંધવા ધનમ ઈચ્છાતી બાંધવા વસ્ત્ર ઈચ્છાંત બાંધવા વિદ્યામ ઈચ્છા એના પછી પ્રશ્ન બેનો ક છે નીચેના સંસ્કૃત શબ્દોનો સાચાર શોધીને લખવાના છે પેલું છે ત્વમ અસી તો તે છે કુંદ એટલે મિત્રો કંદુરો તનુ એટલે તને આસ્તામ એટલે મિત્રો આસ્થા વિવાહ એટલે વૈભવ મતિ એટલે મંતવ્ય પ્રશ્ન ત્રણ નો અ છે નીચેના વાક્યનો વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને લખવાના છે અહીં મિત્રો વાર્તા આપેલી છે એનો ઘટનાક્રમ મિત્રો આપણે ગોઠવેલો છે ખાસ કરીને પાંચ ગુણમાં મિત્રો આ રીતે ઘટનાક્રમ ગોઠવવાનો આવશે હવે આપણે વાત કરીશું બ છે પ્રશ્ન ત્રણ નો એમાં યોગ્ય જોડકા જળવાના છે પહેલું છે જય વાગીશ્વરી તો મિત્રો એનો જવાબ આવે છે શરણમ તે ગચ્છમ બીજું છે શરણયા શરણયા ત્રિભુવંતન્યા તો જવાબ આવશે સુરમુનિ વંદિત વંદિત ચરણા બરાબર અને ત્રીજું છે લલિત કલામય જ્ઞાનમ વિભાયતી તો વીણા પુસ્તક ધારેણી હવે આપણે ક ની વાત કરીશું મિત્રો નીચે આપેલા શબ્દોની સંધિ છોડવાની છે મિષ્ટાન મિતરે તો મિષ્ટાનમ વતા ઇતરે ત્વમસી તો ત્વમ વતા અસી નોતવ નહ વતા તવ અને સંધિ જોડવાની છે

તું બાળક છે તમ બાળકઃ અસિ હું કન્યા છું અહમ બાલિકા અસમી હવે આગળ જોઈશું પ્રશ્ન ચારનો બ શ્લોક પૂર્તિ કરવાની છે અહીંયા મિત્રો શ્લોકપૂર્તિ તમને પૂછવામાં આવશે બે ગુણની એક છે ગમે તે ત્રણ લખવાની છે મોસ્ટ આઈએમપી છે આ છે એ શ્લોક તમારે તૈયાર કરી લેવાની છે પછી મિત્રો જોઈશું ક છે ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખવાનો છે મિત્રો એ ચિત્ર છે એ હંસાહ છે આયતાની બરાબર મિત્રો ખાસ અલગ અલગ જોડકા સ્વરૂપે મિત્રો લાગે છે બરાબર તો અહીંયા જોઈશું ખાસ કરીને મિત્રો તો મિત્રો ચિત્ર ઉપરથી તમારે આવશે બરાબર અહીંયા છે મિત્રો શેર છે શેર હાથી બરાબર અશ્વ બરાબર મિત્રો અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા છે ચિત્ર ખાસ તૈયાર કરી લેવાના છે પછી પ્રશ્ન પાંચની અંદર ખરા વિધાન છે ખોટા વિધાન મિત્રો ખરું તો ન ખોટું તો સાચું તો આમ બરાબર એ રીતે લખવાનું છે તો આવી રીતે તમારા મિત્રો પેપર છે એ આવી શકે છે જેમ કે પેલું છે આચાર્ય પ્રતિ એકલવ્ય શ્રદ્ધા સિદ્ધિલા ન અભવત તો ન એટલે કે ખોટું છે દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન કો હતી તો આમ સાચું બરાબર એ રીતે આપેલું ખોટું ચોથું સાચું પાંચમું ખરું અને છઠ્ઠું ખરું આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર આવવાનું છે ખાસ તૈયારી કરી લેજો મિત્રો આશા રાખીએ કે તમને આપણો આ વિડીયો પણ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા